જ્યારે ગુજરાતની અંદર મહાભયને બિપરજોય વાવાઝોડું અટાક્યું ત્યારે સ્થાનિક વહીવટતંત્ર દ્વારા જે આશ્રિતોને સરકારી પ્રાથમિક શાળા અંદર આશ્રય આપેલો ત્યારે સ્થાનિક વહીવટતંત્ર દ્વારા ભોજનની વ્યવસ્થા, એનજીઓ દ્વારા ભોજનની વ્યવસ્થા તથા જે કાંઈ સ્થાનિક આગેવાનો દ્વારા ભોજનની વ્યવસ્થા કરેલ છે, પરંતુ જે જગ્યાએ આ સ્થાનિક વહીવટતંત્ર ન પહોંચી શક્યું અને કોઈ એનજીઓ કે દાતા તરફથી ભોજન ન મળ્યું એવા કે સેન્ટર ઉપર મધ્યાહન ભોજનના કર્મચારીઓને મૌખિક સૂચના આપી કે આ જે બિપરજોયના લાભાર્થી છે, આશ્રિતો છે, તેને તમારી પ્રાથમિક શાળાની અંદર આશ્રિત હોય તેને તમારે ભોજનની વ્યવસ્થા કરવાની છે. એટલે અમારા કોઈ પણ લેખિતમાં કે હુકમ વિના અમે મૌખિક સૂચનાથી અમારા જે શાળાની અંદર આશ્રિત બિપરજોયના આશ્રિત હતા તેને ભોજનની વ્યવસ્થા અમારા કર્મચારી દ્વારા કરેલ છે. આ બાબતે દરેક આચાર્યશ્રીએ પણ મામલતદારશ્રીને તાલુકા પંચાયતમાં પણ લેખિતમાં આપેલ છે કે બિપરજોય વાવાઝોડા વખતે મધ્યાહન ભોજનના સંચાલક દ્વારા આટલા લાભાર્થીની વ્યવસ્થા કરેલ છે, પણ આજ દિન સુધી આ લાભ જે અમે વ્યવસ્થા કરી એનું કોઈ બિલ આપવામાં નથી આવ્યું, જેથી કરીને અમે કમિશનર સાહેબને પણ આ બાબતે રજૂઆત કરેલ છે. કોઈ ચોક્કસ આંકડો મારી પાસે નથી, કારણ કે બધી જગ્યાએ અલગ અલગ એનજીઓ દ્વારા, સ્થાનિક આગેવાનો દ્વારા તથા વહીવટતંત્ર દ્વારા પણ વ્યવસ્થા કરેલ હતી. જ્યાં વહીવટતંત્ર પહોંચી નથી શક્યું ત્યાં જ અમારા કર્મચારી દ્વારા આ વ્યવસ્થા કરેલ હતી.